빨. બનાસકાંઠાના દિયોદરના લવાણા ગામમાં સિકોદર માતાજીના મંદિરમાં ચોરી થઈ હતી. જે ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની એપીએમસીની ચૂંટણી યોજાઈ, જેમાં 12 બેઠકો માટે 38 ઉમેદવારોએ 3 અલગ અલગ પેનલ બનાવી ચૂંટણીમાં ઝંપલાવ્યું. જસદણના આનંદનગરમાં ડામર રોડનું કામ ઠપ હોવાથી રહીશો અને રાહદારીઓને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવા માટે મિલી ભાણી દ્વારા આનંદનગર પાલિકા સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી. કેશોદમાં 100 થી પણ વધુ શણગારેલા વાહનોમાં ઝાંકી સાથે નિશાળ યાત્રા સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી. મોરબીના યુવા ઉદ્યોગપતિ મહેન્દ્ર પટેલે પોતાનું 5000 લીટરનું ફાયર ફાઇટર ટેન્કર વિકસાવ્યું, જેમાં તેમણે ફાયર બ્રિગેડમાં વપરાતી સંપૂર્ણ સિસ્ટમ બેસાડી ટેન્કર તૈયાર કર્યું. રાજુલા તાલુકાના ખંભાળિયા ગામે શિક્ષિકા શ્રી મીનાક્ષીબેન સિંહ ભૂટાણી લગભગ 8 વર્ષથી કન્યા શાળા નંબર 1 માં રાજુલામાં કામગીરી કરે છે, પરંતુ તેમનો પગાર રાજુલાના ખંભાળિયા ગામની પ્રાથમિક શાળામાંથી થાય છે, જે અંતર્ગત ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી શિક્ષણનો બહિષ્કાર કર્યો. સુરતમાં મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન સોજિત્રા તેમજ કોંગ્રેસના કોર્પોરેટરો સાથે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં તાપીમાં જે પુરાણકારી અને પ્લોટ પાડવામાં આવ્યા છે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી. સુરત શહેરની રાધા કૃષ્ણ હિન્દી મીડિયમ સ્કૂલ અને સાગર ઇંગ્લિશ સ્કૂલ તેમજ રાધેશ્યામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા સંયુક્ત શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ કરતબો બતાવીને વાલીઓના મનને મોહી લીધા. વંથલી તાલુકાના સાતરપુર ગામના દલિતો પર માલધારી સમાજના લોકો દ્વારા દલિત સમાજના લોકોને માર મારવાની અને ફરિયાદ કરે તો શાંતિ મારી નાખવાની ધમકીના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી ન કરાતા ગામના 100 દલિતોએ કિશોર દિવા એસપીને સંજય ખેરાતને રૂબરૂ